જય મા માદેવી. કેમ છો બાળકો? બાળકો, તમારે આજે ગીત સંગીત વાર્તા બુક ખોલવી છે ને? તમારે તેમાં ગીત ગાવું છે, ગાવું છે ને? ચાલો આજે તમને સરસ મજાનું ગીત ગવડાવીશ. વરસાદનું. તમને વરસાદમાં નાવું ગમે? ગમે ને? તમને નાની નાની છત્રી લઈને ફરવું પણ ગમે? ગમે ને? મજા જ આવે. તમે નાની છત્રી લઈ વરસાદ આવતો હોય ત્યારે પાણીમાં છપછપ કરવા જાઓ છો, જાઓ છો ને? આજે હું તમને એવું જ એક સરસ નાનકડું એવું ગીત ગવડાવીશ. જો ગીત સંગીત વાર્તા બુક છે છે ને, એમાં પેજ નંબર 11 ખોલો. પેજ નંબર 11. તમારે એમાં કંઈ કરવાનું નથી, એમાં રાઇમ્સ લખી છે, લખી છે ને, એમાં હિન્દીમાં ગીત છે. આજે પોયમ હિન્દીમાં છે. શેમાં છે? હિન્દીમાં. તમારે મારી સાથે ગાવાની છે. તમને ગાવું તો બહુ ગમે, ગમે ને? આજે હું તમને એવું સરસ નાનકડું ગીત ગવડાવીશ. ચાલો મારી સાથે ગાજો હો. પાણી બરસાત છમ છમ છમ, પાણી બરસાત છમ છમ છમ, ઉપર છાતા નીચે હમ, ઉપર છાતા નીચે હમ, છાતા લેકર નીકળે હમ, છાતા લેકર નીકળે હમ, પેર ફિસલા ગીર પડે હમ, પેર ફિસલા ગીર પડે હમ. બાળકો, આમાં શું કીધું છે ખબર છે? પાણી વરસાદ છમ છમ છમ. જો વાદળમાંથી પાણી વરસે છે, વરસાદ આવતો હોય ત્યારે કેવું પાણી વરસતું હોય? ઉપર છાતા નીચે હમ. હવે આપણે ઉપર છત્રી લઈ ઊભા હોય અને નીચે પાણી હોય, હોય ને? અને વચ્ચે આપણે હોય. ઉપરથી પાણી પડતું હોય, જુઓ આપણે લોકો કેવું પાણી પકડે છે, હથેળીથી પકડે છે ને? ઉપર છાતા નીચે હમ. આપણે છત્રી લઈ ઊભા હોય અને પાણી વરસતું હોય, છાતા લેકર નીકળે હમ. હવે છત્રી લઈ અને આપણે શેરીમાં નીકળી જાય છે, નીકળી જાય છે ને? જેવો વરસાદ આવે એવો છપછપિયા કરવા આપણે નીકળી જાય છે. એટલે કે ઉપર છાતા નીચે હમ, છાતા લેકર નીકળે હમ. એટલે આ જો આ ભેળો છત્રી લઈ અને વરસાદમાં નાવા નીકળી જાય છે. પણ વરસાદમાં જુઓ કેટલી જગ્યાએ બહુ પાણી જતું હોય ને, ત્યાં સેવાળ વળી જાય, એટલે કે લપસો થઈ જાય. તમે પગ મૂકો ત્યારે ઘણીવાર તમે પડી જતા હોય છો, પડી જાય ને? એમ તમે નાવા જાઓ અને લીસું થઈ ગયું હોય તો તમારો પગ આમ લપસી જાય કે તમે પડી જાઓ છો ને? એટલે કે પેર ફિસલા ગીર પડે હમ. તમે પગ તમારો લપસી જાય એટલે તમે પડી જાઓ. ચાલો આપણે ફરીથી આ પોયમ ગાવી છે ને, તમને મજા જ આવશે, ગાવી છે ને? ચાલો. પાણી બરસા છમ છમ છમ, પાણી બરસા છમ છમ છમ, ઉપર છાતા નીચે હમ, ઉપર છાતા નીચે હમ, છાતા લેકર નીકળે હમ, છાતા લેકર નીકળે હમ, પેર ફિસલા ગીર પડે હમ, પેર ફિસલા ગીર પડે હમ. હવે પેર ફિસલા ગીર પડે હમ. હવે ગાવી છે? નથી ગાવી ને? ચાલો આપણે ફરી મળીશું. થેન્ક યુ.